માત્ર પ્રમાણિક હોવું એ પૂરતું નથી પ્રમાણિકતા બેદાગ અને શંકાના દાયરાની બહાર હોવી જોઈએ પરંતુ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જ્યારે જાપાનના પ્રવાસે છે ત્યારે એમની પ્રમાણિકતા અને એમની પારદર્શિકતા ઉપર સવાલ ઊભા થાય એવી વ્યક્તિઓ તેમના પ્રતિનિધિમંડળમાં છે તો શું છે હકીકત અને કોણ છે તેમના પ્રતિનિધિમંડળમાં જેના કારણે ભૂપેન્દ્ર પટેલ અને તેમની સરકારની પ્રમાણિકતા થઈ રહી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર નવજીવન ન્યુઝ માં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત વાત કરવી છે ભૂપેન્દ્ર પટેલના જાપાન પ્રવાસની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જાપાનના પ્રવાસે ગયા છે તેમની સાથે ગુજરાતના ઉદ્યોગપતિઓનું એક પ્રતિનિધિમંડળ પણ છે ઈરાદો તો ગુજરાતની અંદર ઉદ્યોગો સ્થાપાય અને જાપાન અને ગુજરાત પરસ્પર વ્યવસાય કરે ઉદ્યોગ સ્થાપે તેનો છે પરંતુ પ્રતિનિધિમંડળમાં જે લોકો સામેલ છે તેના કારણે ભૂપેન્દ્ર પટેલ અને તેમની સરકારની પ્રમાણિકતા ઉપર હવે શંકા ઉપજી રહી છે ભારતીય જનતા પાર્ટી નરેન્દ્ર મોદીથી લઈ ભૂપેન્દ્ર પટેલ સુધી તમામ પ્રમાણિકતાની વાત કરે છે અને જ્યારે ભ્રષ્ટાચારની વાત આવે છે ત્યારે કોંગ્રેસને કાયમ કઠેડામાં ઊભી કરી દે છે પણ ભારતીય જનતા પાર્ટીની આ પ્રમાણિકતા પણ હવે કઠેડામાં ઊભી રહે તેવી સ્થિતિ નિર્માણ થઈ છે ભૂપેન્દ્ર પટેલના જાપાન પ્રવાસમાં જે પ્રતિનિધિ મંડળના સભ્યો છે તેમાં એક પ્રતિનિધિનું નામ છે શૌરીન શાહ કોણ છે આ શાહ તો એનો પરિચય પણ આપી દઈએ શૌરીન શાહનું નામ ગુજરાતના આઈએસ આઈપીએસ અને ઉદ્યોગપતિઓ માટે અજાણ્યું નથી

એ તો લોકોના પૈસાનું રક્ષણ કરનાર ટ્રસ્ટી છે આજ સૌરીન ગાંધીનગર પોલીસે થોડા મહિનાઓ પહેલા પૂછપરછ કરી હતી સવાલ એવો છે કે કયા મામલે સૌરીન શાહને ગાંધીનગર પોલીસનું તેડું આવ્યું હતું એક ચકચારી જમીન કૌભાંડ છે એ ચકચારી જમીન કૌભાંડ નોંધાયું છે પૂર્વ કલેક્ટર એસ કે લાંગાના નામે એસ કે લાંગા અત્યારે જેલમાં છે છ હજાર કરતા વધુ ફાઇલોને ગેરકાયદેસર નિકાલ કરવાનો તેમની ઉપર આરોપ છે અને સરકારની પહેલી જે ફરિયાદ નોંધાય તેમાં દાવો કરવામાં આવ્યો હતો કે વીસ કરોડનું નુકસાન કરવામાં આવ્યું છે ખરેખર એક અંદાજ પ્રમાણે આ કૌભાંડ બે હજાર કરોડ કરતા પણ વધુ જાય તેવી શક્યતા છે એસ કે અને શૌરીન શાહ સંબંધોને લઈને કેટલાક પ્રશ્નો ગાંધીનગર એસઆઈટી ને પૂછવા હતા અને એટલે શૌરીન શાહ પૂછપરછ કરવામાં આવી હતી લંબાણપૂર્વક પણ શૌરીન શાહની વગ એટલી છે કે જેમણે જેમણે સૌરીન શાહની પૂછપરછ કરવાની હિંમત કરી તેવા તમામ પોલીસ અધિકારીઓને તેમના સ્થાન બતાડી દેવામાં આવ્યા અને તેમની બદલી કરી દેવામાં આવી આમ જમીન કૌભાંડના મામલે સૌરિન શાહની જ્યારે પૂછપરછ ગાંધીનગર એસઆઈટીએ કરી હોય ત્યારે ભૂપેન્દ્ર પટેલે સૌરિન શાહને પોતાના પ્રતિનિધિ મંડળથી દૂર રાખવાની જરૂર હતી પણ આ સરકાર છે સરકારને એવું લાગે છે અમને પૂછનાર કોણ અને અમને જોનાર કોણ અમને કોઈ સવાલ પૂછી શકે નહીં અને અમને અમે કોઈને જવાબ આપવા બંધાયેલા નથી પરંતુ બધાને બધું જ દેખાય છે ભૂપેન્દ્ર પટેલે પોતાની પ્રમાણિકતાની છાપ જાળવી રાખવા માટે પણ શૌરીન શાહને પોતાના પ્રતિનિધિ મંડળમાં સામેલ કરવાની જરૂર નહોતી અમને ખબર નથી હવે આ મામલે ભૂપેન્દ્ર પટેલની સરકાર શું ખુલાસો કરશે સૌરીન શાહનો વાક કઈ જ નથી કારણ કે ગૌતમ અદાણી હોય પણ આખી ઘટના છે કે કૌભાંડના મામલે જ્યારે સૌરીન શાહની પૂછપરછ થઈ હોય તેના તથ્યોને દબાવવાનો પ્રયત્ન થયો હોય અને પોલીસ અધિકારીઓની બદલી સુધીનો મામલો પહોંચ્યો હોય તેવી એક વ્યક્તિ પ્રતિનિધિ મંડળમાં કેમ છે આનો જવાબ ખુદ ભૂપેન્દ્ર પટેલે આપવો પડશે ભૂપેન્દ્ર પટેલ કદાચ એવું કહી શકે કે હું આખી ઘટનાથી અજાણ છું તો મુખ્યમંત્રીનું કાર્યાલય જેમણે આ પ્રતિનિધિ મંડળમાં કોણ જશે ને કોણ નહીં જાય તે નક્કી કરવાનું હતું તે અધિકારીઓએ કહેવું પડશે કે સૌરીન મુખ્યમંત્રીના પ્રતિનિધિ મંડળમાં કેવી રીતના આવ્યા જોઈએ આ મામલે હવે સરકાર કે ભૂપેન્દ્ર પટેલ શું કહે છે શું કરે છે આ ઘટના સરકારને કે ઉદ્યોગ ગૃહોને ગમે તેવી નથી એટલે કે પસંદ પડે તેવી નથી પણ અમે નવજીવન ન્યૂઝ છે અમે અમે બોલતા રહીશું કહેતા સત્તા અને સવાલ પૂછતા રહીશું તમને આ સ્ટોરી કેવી લાગી અમને જરૂર કોમેન્ટ બોક્સમાં લખો અમારી આ સ્ટોરી ગમી હોય તો અમારી સાથે જોડાવવા માટે બે લાયકોન દબાવો ફેસબુક પેજ લાઈક કરો અને સ્ટોરીને શેર કરો કારણ કે સરકારને જગાડવા માટે આપણી સંખ્યા મોટી હોવી પણ જરૂરી છે અત્યારે મને અને મારા સાથી સોનું સોલંકી ને રજા આપો નમસ્કાર વૈષ્ણવજન તો